નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંક જોવાના છે તેમાં એકમ કસોટી એટલે પ્રશ્ન બેંક પાંચ જોવાના છે ગુજરાતી વિષય રહેવાનો છે ધોરણ દસ નું જે પ્રશ્ન બેંક પાંચ નું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ સમય એક કલાક તારીખ ઓગણીસ એક બે હજાર ત્રેવીસ કુલ ગુણ રહેશે મિત્રો તો મિત્રો શરૂ કરી દઈએ આપણે તો મિત્રો વિભાગ એ છે તો મિત્રો વિભાગ એ તો આપણે એમાં જોડકાવાળા પ્રશ્નો લીધા છે જે તમારી પેપર સ્ટાર છે એ પ્રમાણે લીધેલા છે અને આ એક નમૂના પ્રશ્ન પત્ર છે મિત્રો તો પહેલું નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો તો મિત્રો આપણે જોઈ તો એક બપોરે પછી બીજું છે હિમાલય એક સાહસ ત્રીજું છે વિરલ વિભૂતિ અને ચોથું છે ચાંદલિયો અને પાંચમું છે ઘોડાની સ્વામી ભક્તિ તો મિત્રો તમારે જોડી દેવાનું છે કેમ કે એક બપોરે છે એ શું છે મિત્રો એક બપોરે છે એ ઊર્મિકાવ્ય છે શું છે મિત્રો એક બપોરે છે એ ઊર્મિ કાવ્ય છે હિમાલય એક સાહસ એ મિત્રો શું છે એક પ્રવાસ છે પછી વિરલ વિભૂતિ તો એ ચરિત્ર નિબંધ છે મિત્રો એ ચાંદલિયો તો આપણે જોઈ તો એ છે એક લોક અને ઘોડાની સ્વામી ભક્તિ તો એ મિત્રો છે લોકકથા કથા અને જવાબ છે મિત્રો આપણે જોવો તો અહીં તમને જો તો અહીંયા આવી દીધા છે તો અહીંથી તમે જોઈ શકો છો પહેલામાં બી સાથે પછી બીજાનું ઈ સાથે તમે ત્યાંથી પણ જોઈ શકો છો તો મિત્રો આપણે બીજા જોડકા તરફ આગળ વધીલાલ અપૂર્વજી મિત્રો આપણે તો જોરાવરસિંહ જાદવ તો કોણે લખેલું છે જેને શું લખેલું છે તો મિત્રો આપણે જોઈએ તો ઘોડાની સ્વામી ભક્તિ પછી આપણે જોઈએ તો જવાહરલાલ નહેરુ તો હિમાલય પ્રવાસ પછી આપણે જોઈએ તો રાવજી પટેલ તો એક બપોર અને આપણે જોઈ તો આત્મ આત્મપ્રીત અપૂર્વજી તો એક વિરલ વિભૂતિ તો મિત્રો તમે આમ જોડી શકો છો અને અહીંયા જોઈને મિત્રો જવાબ આપેલો છે અહીંથી પણ તમે જોઈ શકો છો ઘોડા સ્વામી ભક્ત મિત્રો તમને ખબર જ હશે ઘોડો કેવી રીતે તેને બચાવે છે આપણે જોતો નદીમાં જતા બધી તમને ખબર છે પાઠ વાંચેલો છો તમને બધી જ ખબર રહેશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે પછી બીજા નંબરનો આપણે જોઈ તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલું ખેતરના શેઢે શું બન્યું હતું તો મિત્રો ખેતરના શેઢે સારસી ઉડી ગઈ હતી જોઈએ તો બીજા કવિ ક્યાં વૃક્ષ નીચે બેઠા છે તો કવિ મહુડીના વૃક્ષ તો ત્રીજા નંબર નો ક્વેશ્ચન મિત્રો ઢોચકીમાં સાચ પાછી રેડવાનું કવિ કોને કહે છે તો મિત્રો આપણે જોઈએ તો ઢોચકીમાં સાચ રેડવાનું પાછી રેડવાનું કવિ પોતાની માને કહે છે ઢોચકીમાં સાચ પાછી રેડવાનું કોને કહે છે મિત્રો

તો ચાંદલિયા લોકગીતમાં ચાંદલિયા ની પાંદડી દેરાણી ને કહી છે ચાંદલિયા લોકગીતમાં ચાંદલિયાની પાંદડી દેરાણી ને કહી છે સાતમા નંબર નો ક્વેશન પ્રવાસમાં લેખક ને કયા સ્થળે જવાની ઈચ્છા હતી તો એનો આંસર છે મિત્રો પ્રવાસમાં લેખક ને માનસરોવર નામના સ્થળે જવાની ઈચ્છા હતી આઠમા નંબરનો પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું તો પ્રવાસમાં લેખકની સાથે પિતરાઈ ભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી શું મિત્રો પ્રવાસમાં આપણે જો લેખકની સાથે તેમજ સાથે નાની ટુકડી પણ હતી નવમા નંબર નો ક્વેશ્ચન આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો આન્સર છે આંબા પટેલની ઘોડીની ચાલ રહેવાળ જેવી હતી પછી આપણે જોઈએ દસમા નંબર નો ક્વેશ્ચન કવિની દ્રષ્ટિએ ભાર ભારવાળો મુગટ એટલે શું તો જવાબદારી વાળો મુગટ એટલે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ

આ પ્રગટ થાય છે જાગ સુધારવા જતા તેમણે લીલી શાકભાજી ના મિત્રો શાક શાક એટલે શાકભાજી કરી નાખજો શાકભાજીમાં રહેલા જીવો જોયા ના હતા ત્યારે દેવમય તેમને શાક સંભરમાં આપ્યું આ જોઈને તેમની આંખોમાં ભરાય આવી પછી ત્રીજું સ્વતંત્ર પાંચમો તમે મિત્રો વાંચી લો મિત્રો પોઝ કરીને વાંચી લો કાવ્ય નાયિકા સખી ને પોતાના પતિ વિશે શું કહે છે ખોભાણ માલ પગલાપસ્યા થતા લેખક ને કેવી રીતે બચ્યા પાંચમો આંબા પટેલ ને મળ્યા શા માટે જવું પડ્યું બધા જ ક્વેશ્ચન આરામથી વાંચી લો

અક્ષરમેળ છંદમાં છેલ્લો અક્ષર હંમેશા કેવો ગણાય છે તો અક્ષરમેળ છંદમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે તો એટલે જેની સંખ્યા ગણવામાં આવે છે મિત્રો વિક છે મિત્રો સ્તરા છે બીજા આપણે જોઈએ તો અગિયાર અક્ષર ના બાર અક્ષરના ચૌદ અક્ષર ના વસંત કલિકા પંદર પંદર અક્ષર માલિની છંદ એવા ઘણા છંદ છે આપણે જોઈએ તો આપણે બે થી ત્રણ આપેલા છે પછી આપણે જોઈએ તો ત્રીજા નંબરનો

છંદ ઓળખાવો તો પેલું છે શિખરણી છંદ ની બંધારણ જણાવો તો શિખરણી છંદ નું બંધારણ યમન સભ લગા છે બીજું શિખરણી છંદ કુલ કેટલા અક્ષર નો બનેલો છે તો મિત્રો આન્સર એ છે શિખરણી છંદ સત્તર અક્ષર નો બનેલો છે સત્તર અક્ષર નો

તો આ પંક્તિ મિત્રો મંદા ક્રાંત છે તમે જોઈ શકો છો અનુષ્ટુભ છંદમાં કેટલા ચરણ હોય છે અને દરેક ચરણમાં કુલ કેટલા અક્ષર હોય છે તો આપણે જોઈ તો અનુષ્ટુપ છંદ માં ચાર ચરણ હોય છે અને દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે પછી એમાં છઠ્ઠા નંબર નો ક્વેશ્ચન અનુષ્ટુપ છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે તો આપણે જોઈએ તો આઠ ચરણ હોય ચાર ચરણ હોય આઠ અક્ષર હોય એટલે કુલ આપણે અનુષ્ટુપો છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ અને બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે શું મિત્રો પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ અને બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે તો ઉદાહરણ છે મિત્રો આ રસહીન ધરા થે છે દયાહીન થયો નૃપહ નહીં તો આ ના બને આવું બોલી માતા ફરી રડી તો મિત્રો આ આપણે જોયું તો ગ્રામ માતા પાઠ છે જે કલાપી એ લખેલું છે તેમાંથી આ આપણે જોયું તો આ લેવામાં આવે છે આ પંક્તિ આઠમા નંબરનો ક્વેશ્ચન માત્રા મેળ છંદમાં ગુરુ અક્ષરની માત્રા જ લખો તો આપણે જોયું તો માત્રા મેળ છંદમાં ગુરુ અક્ષરની માત્રા બે છે પછી આપણે જોયું તો નવમા નમનો ક્વેશન ચોપાઈ માત્રા મેળ છંદ માં કુલ કેટલી માત્રા હોય છે તો ચોપાઈ માત્રા મેળ છંદમાં પંદર માત્રા હોય છે અને ઉદાહરણ છે શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય પછી દસમા નમનો દોહરા છંદમાં કુલ કેટલી માત્રા હોય છે તો દોહરા છંદમાં કુલ ચોવીસ માત્રા હોય છે તો દોહરા છંદમાં કુલ કેટલી હોય છે મિત્રો કુલ ચોવીસ માત્રા હોય છે મિત્રો આપણે આગળ વધી જાય વિભાગ ડી વિભાગ ડી છે મિત્રો વ્યાકરણ વિભાગ પૂરો કર્યો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો તો મિત્રો હું ધીરે ધીરે સ્કોલ કરી તમે પોઝ કરીને વાંચી લેજો થોડીક વાર પોઝ રાખી તમે જોઈ લખે કે વર્ણેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો તો આ તમારે લખી લેવાનું છે મિત્રો ફૂલ ક્લિયારટી સારી ક્વોલિટી કરીને તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો પછી બીજો ક્વેશ્ચન છે મિત્રો આ જોઈ લો ગાંધીજી નો શ્રીમદ સાથેનો શ્રીમદ રાજચંદ્ર સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો મિત્રો આપણે આગળ વધી તમે જોઈ લેજો પોઝ ક્વેશ્ચન છે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો તો મિત્રો આ તમારે પત્ર લેખન કરવાનું છે કે અહેવાલ લખવાનું કરવાનું છે મિત્રો તમે અહેવાલ લેખન કરી નાખજો બાકી તમે વધારે પણ તમે ઉમેરી શકો છો તમારી રીતે અહેવાલ કરો હોય તો કરી શકો છો તો મિત્રો આપણે જોઈએ તો આ આપણું હતું જે ધોરણ દસનું ગુજરાતીનું પેપર આપણે બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ લીધા હજી આપણે થોડાક આવા મોટા ક્વેશ્ચન ઉમેરી શકીશું જો તમારે વધારે સારું પેપર હોય તો અમારી ચેનલ પર કોમેન્ટ કરજો તો આપણે આમાં બનાવી આપીશું તો હવે આપણે આ પેપર સોલ્યુશન એન્ડ કરીશી જય હિન્દ જય ભારત